एग्जाम्पल नंबर वन, लॉग ऑफ लो फाइव एक्स स्क्वेर प्लस फोर एक्स नो क्यूब आपेलो छे, तो अहीं जे बेस में छे फोर आपेलो छे, आ जे लॉगरिथम छे सॉरी अहीं एक्स आपेलो छे, अहीं फोर आपेलो छे, अहीं बेस में एक्स छे इज इक्वल टू जीरो। જોઈએ કે આની વેલ્યુ કેટલી હોવી જોઈએ, વન હોવી જોઈએ। તો આની વેલ્યુ વન હોય તો અહીંયા આપણે વન મૂકી દઈએ, તો વન હોય તો લોગ વન એટલે ઝીરો થશે, એટલે કે લોગ બેઝમાં ફોર છે લોગ ઓફ ફાઈવ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ ક્યુબ બેઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન। હવે આપણે જોઈએ કે અહીંયા લોગ બેઝમાં ફોર છે લોગ ઓફ ફાઈવ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ ક્યુબ, અહીંયા એક્સ છે તો આપણે અહીંયા વનની જગ્યાએ લખી શકાય કે લોગ ફોર બેઝ ફોર। ક્લિયર થઈ ગયું? તો આજે લોગ ફાઈવ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ ક્યુબ બેઝ એક્સ છે ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ શકાય ફોર લઈ શકાય, યસ ફોર આપણે લખી શકાય। તો આ ફોર જે છે તો ત્યાં ફોર ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ બેઝ એક્સ પણ લખી શકાય। ઓકે, તો ફોર હવે ઉપર જતા રહેશે તો ઇક્વેશન બનશે કે ફાઈવ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ ક્યુબ બેઝમાં એક્સ છે ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ રેસ ટુ ફોર બેઝ એક્સ। તો આને આપણે કમ્પેર કરી દઈએ તો ફાઈવ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એક્સની ફોર પાવર। ઓકે, આ લોગ લોગ બધા જતા દે તો તેના માટે છે। તો હવે એક્સની ફોર પાવર માઇનસ ફોર એક્સ ક્યુબ માઇનસ ફાઈવ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપણને આપી દીધેલું છે। તો હવે આમાંથી એક્સ સ્ક્વેર આપણે કોમન કાઢી લઈએ, તો એક્સ સ્ક્વેર કોમન કાઢીએ, એક્સ સ્ક્વેર કોમન કાઢતા અહીંયા બચશે એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ માઇનસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ઓર એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ માઇનસ ફાઈવ ના ફેક્ટર પડશે એક્સ માઇનસ ફાઈવ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો સો એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એન્ડ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન, તો એક્સની વેલ્યુ આવશે ઝીરો માઇનસ વન એન્ડ ફાઈવ। ઓકે, થેન્ક યુ।